અટકે ભી પડે ટાઈટ પડે હે ને બહુ પડે આવો કાઈ છે ને હાટકા છે હાટકા છે એટલે થોડુંક લાગે ને હા હોય ને આ ગોળા હે ને બરે હા હવે ચામડીમાં માંસ ન હોય એટલે પછી ટાઈટ પડે ને બહુ લાગે હેલો ફ્રેન્ડ્સ તો હવે અમારે ઉત્તરાયણ સ્ટાર્ટ થઈ ગઈ છે તો ઉપર હવે અગાસીએ જસુ રૂહીબેને ફિરકી પકડી છે મેં પતંગ રાકેશે બધો ભાગ તલસાકડી ચીકી વગેરે બધું લીધું છે તો ઉપર જઈએ ચાલો પર આવી ગયા છે હાય રૂહી એ યે તો હવે કિન્ના બાંધીશું એક બે માં તો ગયા વર્ષની છે તો કિન્ના બાંધેલા છે મંડો તમે તમારા કામ કરવા અમે ખાવા તો તમને બતાવું તમે જોઈ શકો છો તલની ચીકી છે મસ્ત એકદમ પાતળી આપણી રેસીપી પ્રમાણે લાડુ છે બીજા ડબરામાં આમાં શું છે જોઈ લઈએ આપણે આમાં ઝીંજરા છે પોપટા લીલા ચણા સાથે આ મારું પાણી છે કેવી લાગી ચીકી આમાં છે આપણા બાપાને પપ્પા બેઉ ખાઈ શકે તે માટે ગોળવાળો માંડવી પાક કાલ જ મેં તેની રેસીપી મૂકેલી સિલ્વર સ્પૂન હિરુસ કિચનમાં કે મગફળી ભૂકા ચીકી એટલે કે સિંગ ભૂકા ચીકી ક્રસ્ટ પીનટ ચીકી બહુ જ સરસ છે એકદમ પોચી વડીલો ખાઈ શકે તેવી જો આ ચીકી તે બટક બટક કરી મીન્સ ભાંગીને ન ખાઈ શકતા હોય તો તેના માટે આ બેસ્ટ છે બીજું આ ડબ્બામાં સેજ હેલ્પ કરો તો ખોલો તો યસ આની અંદર પીએલજી ડબ્બો છે તો આપણે તે ખોલીશું તો આની અંદર સિંગ ચીકી છે અહીં મમરા છે એકચ્યુઅલી મમરાના લાડવા કરવા હતા પણ સેજ વધારે ગોળ આવી ગયો નીરવાબેન આડા આવ્યા તો એનામાં થોડીક બીઝી રહી તો ગોળની પાસે જ વધારે થઈ ગઈ તો આવી રીતના મીઠા મમરા થઈ ગયા છે થોડીક મમરાની ચીકી પણ કરેલી છે આવું ક્યારેક થતું હોય અમારે પણ ચલો ખાવાનું તો અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે પતંગ પતંગના કિના બાંધશું અને પછી ચગાવીએ પતંગ અમારે થોડુંક ટાઉનશીપમાં આ જ વખતે અને ગયા વર્ષે પણ ઓછું હતું પતંગ મળે છે કે નહીં તે પણ નથી ખબર ટાઉનશીપમાં આ તો અમારી બે વર્ષ પહેલાંની પતંગો છે જે 101 જેટલી મારો ભાઈ લાવ્યો હતો તો ત્યારની પતંગ ચાલે છે ને ફિરકી બી ચાલે છે તો એન્જોય કર્યું અને સારું થયું કે પતંગ વધી હતી અને સાચવીને બી રાખી હતી તો એન્જોય કરીએ બા ને દાદા હજી નીચે છે ઘરે નિરવાબેન હજી સૂતા છે તો બા હિંચકા નાખે છે દાદા ચા પાણી કરે છે ને બાપા એ સૂતા છે રૂહી આમ ઢીલી પકડાવીશ આમ આમ જો ફરવી જોઈએ રૂહી આમ તો ફ્રેન્ડ્સ બાપ દીકરી મસ્ત પતંગ ચગાવવાની સ્ટાર્ટ કરી દીધી છે રૂહીબેને પપ્પુડું મૂકીને પપ્પાને હેલ્પ કરી છે ફિરકી પકડવામાં તો ચાલો મિત્રો હું હવે ફિરકી પકડવા જાઉં આ બટલી ક્યાંક ક્યાંક જ કોક કોક જણા ઉપર આવ્યા છે
એક પતંગ ચકતી દેખાણી, હવે એ મને નથી દેખાતી, તમને દેખાય છે કે નહીં? રૂઈ જા, આપડી ગ્રીન કલર ની પતંગ મસ્ત થોડીક ઉપર વહી ગઈ છે હવામાં, એટલે સ્થિર થઈ ગઈ છે એમ. જો ઉપર જો, આપણી ઇન્ડિયાની પતંગ એક છે, અહીંયા સુધી જવા દેવી આપણે. રૂહી ફિરકી ફિરકી કરે, ચાલો આપણે ફિરકી પકડવા જઈશું. બિચારી રજડે છે એકલી એકલી, આ ઘીરે જે બેટા પગમાં ખેંચાશે. તો ચલો મમ્માને શૂટિંગ કર, મમ્માને શૂટિંગ કર, અહીંયા પકડ, મમ્મા દેખાવી જોઈએ અંદર. મને દેખાતો નથી. તો મિત્રો, પહેલી પતંગ અમારી કટ થઈ ગઈ છે અને હીરુ હવે વીટે છે, લપેટે છે. યસ, તો હવે મસ્ત આકાશમાં પતંગ દેખાવા લાગી છે. રેડ કલર ને પેલા કીધું તું રેડ, યારે કન્ને વાંધેલા આ ગયા વર્ષ ને ઉડી જાય તો સારું. આપણી લાલ પતંગ ચગી ગઈ છે પાછી, શું થયું રૂહી? કઈ વાંધો નહીં, પપુડા વગાડો. બચ્ચા પાલટી છે તો કેવું શૂટિંગ કરે છે, સે જવાકા ચૂકું થાય, પણ તમે ચલાવી લેજો. અત્યારે હું ચગાવી રહી છું, તમે જોઈ શકો છો. અને કેટલા વર્ષો પછી મેં હાથમાં પતંગ લીધી આવી રીતના, તો એક મજા આવી.
મૂક દઉં એકદમ રૂહી પકડી હોય તો એકદમ ઉપર અને એ રૂહી બેને પકડો છે સ્થિર પતંગ છે એટલે રૂહી સામુ તો જો સામુ તો જો પતંગમાં ધ્યાન તો જોયું તો મિત્રો રૂહી એક પતંગ કાપી રાખ્યો છે હા વાવ હા વાવ રૂહીના પપ્પાએ ગાડી પર એટલે રૂહીએ ગાડી યસ બસ થાકી ગઈ કે પકડવો છે જી એકદમ મસ્ત ઉડી ગયો ને માથા ઉપર જ છે એકદમ તો નેબર ભી એન્જોય કરે છે કાઇટ ફ્લાઇંગ તો ફિરકી પકડવા આવી ગઈ છું સાથે વિડિયો ભી છે નિર્વા આવી ગઈ છે ઉપર આપણા રાજમાં મસ્ત સ્થિર થઈ ગઈ થાકી ગયો મમ્મી મૈંડા છે જીજરા ફોલવા આવીને ચીકી બીકી ખાઈજો મમ્મી ના ના એ બધા ખાઈ ગયા ફેન હે આ આ રમો વગાડ પપુડું વગાડ ઉકર કોઈ છે નહીં પેચ લગાવવા માટે મિત્રો કોઈ એટલે કોઈ પણ નહીં એકલી અમારી રેડ પતંગ ચગી રહી છે બાકી બધા આઉટ થઈ ગયા છે યસ અને બીજા બધાય ની બહુ દૂર છે પેચ લાગી શકે એવી નથી હાવ એકદમ ઓછી એટલે ઓછી પતંગ ચગી રહી છે પણ ચગી મસ્ત તરફ જાય છે પવન મસ્ત છે તમે મારા વાડ ઉપર જોઈ શકતા હશો એ નિર્વા શું થયું કપાઈ ગઈ ફસાઈ ગઈ હા દાદા કેમ ના આવ્યા દાદા ફોન કર ફોન કર દાદા લો શું કરતા હતા મે જોવે શું કરો તો અત્યારે શાકમાં નાખવા માટેના ઝીંજરા ફોલાઈ રહ્યા છે થોડા ખવાઈ રહ્યા છે ખાના બેટા ખાવ લાવો લઈ જાવ રમો ઓ રૂહી બેને દાદાને ફોન લગાવ્યો છે નથી રિંગ જાય બેટા જી ઉપાડશે આ બાજુ પપ્પા ગળાવતે બેટા બેસી જા થોડી વાર ચાલ બીજે ક્યાં કહીશે દે સાયલન્ટ માં હશે ફોન ના વાગી તી રિંગ તમને કહી દો પણ તો એ તો તમારામાં કર્યો તો ના તો પપ્પામાં કર્યો ના તો તો ખબર ને ઈ નો ઓલામાં કરાય આપણે
પણ એ ફોનમાં મારી સિમ નથી. બપોરના એક વાગ્યો છે અને હવે અમે નીચે જઈ રહ્યા છીએ. બપોર પડી ગઈ, કેવી મજા આવી? તો મિત્રો, નીચે ઉતરીને પછી શું કર્યું, શું જમ્યા તે બધાનો વ્લોગ હવે પછી આવવાનો છે. તો જરૂરથી જોજો પાર્ટ ટુ ઉત્તરાયણ 2022. તો આ વ્લોગમાં આટલું જ. હવે નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.